દેશની કામગીરી ચાલી રહી છે ઓન સ્પોટ ના લેવાય છે અને અપોલો ને કામગીરી સોંપાય છે રાજ્ય સરકારે પહેલા ના પાડી હતી કે ઓન સ્પોટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા નહીં થાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની કે મુખ્યમંત્રીશ્રીની આ અંગે બરાબર સાથે કોઈ બરાબર કરવામાં આવ્યો છે કે કેમ એમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ બાબતની માહિતી મારી પાસે નથી એટલે હું એની કોઈ વિગત નહીં આપી શકું પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે હું ચોક્કસ કહીશ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકોને વેક્સિનેશન આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે દરરોજ 1 લાખ જેટલી વેક્સિન અત્યારે નાગરિકોને આપવામાં આવી રહી છે જેટલો વધુ જથ્થો આપણને પ્રાપ્ત થશે એટલું વધુ આપણે આવા દરરોજ ઉમેરો કરીશું 3 કરોડ નંગ વેક્સિનનો આપણે ઓર્ડર આપી દીધો છે અને તબક્કાવાર જેમ જેમ વેક્સિન પ્રાપ્ત થશે એ રીતે આપણે રાજ્યના નાગરિકોને સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે આપીએ છીએ એ જ પ્રમાણે વિના મૂલ્યે બધાને આપણે વેક્સિન આપી રહ્યા છીએ એટલે વેક્સિન આપવાનું કામ રાજ્ય સરકાર દ્વારા અત્યારે પૂરજોશમાં દરરોજ 1 લાખ કરતા વધુ નાગરિકોને વેક્સિન આપી હવે સુરક્ષિત કરી રહ્યા છે સર વેક્સિનેશનમાં આપણા જયંતિ રવિ મેડમે એવું કહ્યું છે કે સરકારની નીતિ સ્પષ્ટ છે ઓનલાઈન વેક્સિન રજિસ્ટ્રેશન વગર નહીં અપાય તો આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારની ઉપરવટ જઈને નિર્ણય કરી રહી છે એવું લાગે છે એ મેં કહ્યું એ પ્રમાણે આ મારી જાણકારીમાં નથી આ કોર્પોરેશનનો પોતાનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રીશ્રી સાથે એમણે પરામર્શ કર્યો છે કે કેમ એ મારી જાણકારીમાં નથી એ કહ્યું આ વિષય મારી જાણકારીમાં જ નથી કોર્પોરેશને નિર્ણય કર્યો છે કોર્પોરેશને જાહેરાત કરી છે અને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી પરવાનગી કે સંમતિ એમને મેળવી છે કે કેમ એ મારી જાણકારીમાં નથી ગઈકાલે સર એવી પ્રકારની એક સિચ્યુએશન બની કે સુરતમાં એક પીઆઈ રિટાયર થતા હતા તેમના વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં નાગરિકો જોવા મળ્યા તમામ લોકો ડિનર ડિપ્લોમસી કરતા જોવા મળ્યા સંક્રમણ માંડ માંડ કાબૂમાં આવ્યું છે બીજા સ્ટ્રેઇન વખતે જે પરિસ્થિતિ હતી તેનાથી